નમસ્કાર મિત્રો, આજે અમરેલી જિલ્લો જોઈએ. અમરેલી જિલ્લો 15મો જિલ્લો છે. અમરેલી જિલ્લો છે તો તાલુકા એમાં બાબરા, લીલિયા, લાઠી, ધારી, કુકાવાવને વાડિયા પણ કહેવાય છે. શું કહેવાય? વાડિયા, ખાંભા, રાજુલા, બગસરા, જાફરાબાદ અને સાવરકુંડા, આ છે બધા તાલુકા છે અમરેલી જિલ્લાના. અમરેલી જિલ્લાની સરહદ જોઈએ તો ઉત્તર બાજુ રાજકોટ અને બોટાદને અમરેલી જિલ્લો સ્પર્શે છે. પૂર્વ બાજુ જોઈએ તો ભાવનગર, પશ્ચિમ બાજુ જોઈએ તો જૂનાગઢ અને ગીર સોમનાથ, એ બે જિલ્લાની સરહદ અમરેલી જિલ્લાને સ્પર્શે છે. નીચે તો કે અરબ સાગર નીચે અમરેલીનું પ્રાચીન નામ શું છે? અમરેલીનું પ્રાચીન નામ છે અમરાવતી. આ જિલ્લો કુંવારિકા જિલ્લો છે, એટલે કે આ જિલ્લો કોઈ જિલ્લામાંથી બન્યો નથી. આ જિલ્લામાંથી કોઈ જિલ્લો બન્યો નથી, બરાબર છે? એટલે આ જિલ્લો છે એક જિલ્લામાંથી નથી બન્યો અને આમાંથી એક જિલ્લો નથી બન્યો. કુંવારિકા જિલ્લો છે. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીનો જન્મ, એટલે કે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જીવરાજભાઈ નારાયણભાઈ મહેતા. જીવરાજભાઈ મહેતા, બરાબર છે, એ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા. તો તેનો જન્મ ક્યાં થયો? તો અમરેલી જિલ્લામાં થયો હતો. સયાજીરાવ ત્રીજાના તાબા હેઠળ અમરેલીએ સૌ પ્રથમ અને ફરજિયાત શિક્ષણ લાગુ કર્યું હતું. તો જે સૌ પ્રથમ અને ફરજિયાત શિક્ષણ કોના સમયમાં લાગુ કર્યું, બરાબર છે? તો કે સયાજીરાવ ત્રીજાના સમયમાં. પીપાવાવ બંદર કયા જિલ્લામાં આવ્યું છે? તો કે અમરેલી જિલ્લામાં પીપાવાવ બંદર આવેલું છે. ભારતનું સૌ પ્રથમ ખાનગી બંદર કયું છે? ભારતનું સૌ પ્રથમ ખાનગી બંદર છે પીપાવાવ બંદર. રાજુલા ખાતે આવેલું છે અને 1998 થી કાર્યરત છે. પીપાવાવ બંદર છે એટલે આ બંદરનું ઉદ્ઘાટન છે કેશુભાઈ પટેલના હસ્તે થયું છે. આ બંદર ગુજરાતનું ઝડપથી વિકસતું બંદર છે. કયું બંદર? પીપાવાવ. આ બંદરનું નામ છે સંત પીપાના નામ પરથી પાડવામાં આવેલું છે. આ બંદરનું જૂનું નામ છે આલ્બર્ટ વિક્ટર. પીપાવાવ બંદરનું જૂનું નામ પૂછે તો શું કહેવાનું? કે આલ્બર્ટ વિક્ટર છે એ પીપાવાવ બંદરનું જૂનું નામ છે. પીપાવાવ બંદરનું ઉદ્ઘાટન કેશુભાઈના હસ્તે થયું છે. કોના નામ પરથી વાળવામાં આવ્યું છે? તો કે સંત પીપાના નામ પરથી વાળવામાં આવેલું છે. બેટ, તો કે અમરેલીમાં બેટ કેટલા છે? તો કે અમરેલીમાં સવાઈ, સાંજ અને શિયાળ બેટ આવેલા છે. 3 જેટલા બેટ આવેલા છે. સવાઈ બેટ, સાંજ બેટ અને શિયાળ બેટ આવેલા છે. બંદરમાં જોઈએ અમરેલી જિલ્લામાં તો બંદરોમાં કોટડા બંદર, પીપાવાવ બંદર, જાફરાબાદ બંદર અને ધારા બંદર, બરાબર છે. કુંડ તળાવમાં જોઈએ, કુંડ તળાવ, તો કે પંચકુંડ અમરેલીમાં આવેલું છે. ગોપી તળાવ આવેલું છે, ગોપી તળાવ, અને બાબરામાં પાંડવકુંડ આવેલું છે. હવાઈ મથક અમરેલી ખાતે હવાઈ મથક આવેલું છે. ડેરી કઈ છે અમરેલીમાં? તો ડેરી છે એ ચલાલા ડેરી છે. અમર ડેરી, ચલાલા ડેરી એ અમરેલી ખાતે છે. સિંચાઈ યોજના અમરેલી જિલ્લામાં, સિંચાઈ યોજનામાં ખોડિયાર બંધ જે શેત્રુજી નદી પર ધારી ખાતે આવેલો છે. ખોડિયાર બંધ કેવો છે? ધારી ખાતે આવેલો છે પણ કઈ નદી ઉપર? તો કે શેત્રુંજી નદી ઉપર ખોડિયાર બંધ આવેલો છે. અમરેલી જિલ્લામાં અભયારણ્યમાં જોઈએ તો પનિયા અભયારણ્ય ધારી ખાતે. પનિયા અભયારણ્ય ક્યાં આવ્યું છે? ધારી ખાતે. અમરેલી ગીર અભયારણ્ય સાવરકુંડલા, ધારી, ખાંભા તાલુકામાં આવેલું છે ગીર અભયારણ્ય. મિતિયાલા અભયારણ્ય પૂછાય છે, મિતિયાલા અને પનિયા અભયારણ્ય. મિતિયાલા અભયારણ્ય અમરેલી ખાતે આવેલું છે. કાઠી ભરત કાઠી કોમની મહિલા દ્વારા લાલ રંગના કાપડ પર કૃષ્ણલીલા, રામાયણ પ્રસંગનું ભરતકામ કરે
છે એને શું કહેવાય? કાઠી ભરત કહેવાય છે. મોતી ભરતમાં શું કહેવાય? મોતી ભરત તો કે કાઠી કુમની બહેનો મોતીના તોરણ ભરે છે એટલે મોતી ભરત કહેવાય છે. મૂળદાસની સમાધિ ક્યાં આવેલી છે? મૂળદાસની સમાધિ છે અમરેલી ખાતે આવેલી છે. ક્યાં આવી છે? અમરેલી ખાતે મૂળદાસની સમાધિ આવેલી છે. ગ્રાસલેન્ડ રિચર્સ સેન્ટર એટલે ગ્રાસલેન્ડ રિચર્સ સ્ટેશન છે અમરેલીના ધારી ખાતે. ઘાસ સંશોધન કેન્દ્ર આવેલું છે. ઘાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો કે અમરેલી જિલ્લાના ધારી તાલુકા ખાતે. ધારી ખાતે ખોડિયાર માતાનું સ્થાનક આવેલું છે. ખંભા તો કે ખાંભા છે હનુમાન ગાળા આવેલા છે. ખાંભા એ ધાતરવાડી નદી કિનારે આવેલ છે. ધાતરવાડી નદી કિનારે ખાંભા આવેલ છે. આ નદીમાં તેલ અને ખાંડની મિલ આવેલી છે એટલે આ જિલ્લો છે તેલ ને ખાંડની મિલ આવેલી છે. સંત દાના આપાની સમાધિ ક્યાં આવેલી છે? ગીગાનાથીઓ સંત દાના આપા છે. દાના આપાની સમાધિ સલાલા આવેલી છે. ગીરની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર છે સરકલાની ટેકરી. સરકલાની ટેકરી છે એ ગીરની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર છે 743 મીટર જેટલું. સાવરકુંડલા વજન ત્રાજવા અને બાટ માટે સાવરકુંડલા પ્રખ્યાત છે. અમરેલી જિલ્લામાં લાઠી તાલુકો તો કે ભૂખ્યા હનુમાનજીનું મંદિર આવેલું છે. લાઠીના દરબારનો રાજમહેલ આવેલો છે. કવિ કલાપીની જન્મભૂમિ અને કર્મભૂમિ લાઠી છે. સુરસિંહ તખ્તસિંહ ગોહિલ તેમને સુરતાની વાડીનો મીઠો મોરલો કહે છે અને ન્યાય રાહના ફકીર અને સુરતાની વાડીનો મીઠો મોરલો એ બે ઉપનામ છે સુરસિંહ તખ્તસિંહ ગોહિલના છે કલાપીના. ચાવંડ ખાતે લાઠી છે. રાજમહેલ આવેલો છે ચાવંડમાં. ચાવંડમાં મણિશંકર રતનજી ભટ્ટ એટલે કે ઉપનામ છે કાંત છે. કાંતની જન્મભૂમિ ક્યાં? તો કે ચાવંડ. ચાવંડ મણિશંકર રતનજી ભટ્ટનું વતન છે. ચાવંડની જન્મભૂમિ કાંતની જન્મભૂમિ છે ચાવંડ ખાતે છે. આ બધું અમારે નજીક થાય બરોબર છે. અન્યમાં ગિરધરલાલ મહેતા સંગ્રહાલય છે અમરેલી. અમરેલીમાં કયું સંગ્રહાલય આવેલું છે? ગિરધરલાલ મહેતા સંગ્રહાલય આવેલું છે. પછી છે જાફરાબાદ આફ્રિકાથી આવેલ સિદ્દી લોકોનું ધમાલ નૃત્ય. આફ્રિકાથી આવેલ સિદ્દી લોકોનું કેવું નૃત્ય? ધમાલ નૃત્ય. જાફરાબાદી ભેંસ પ્રખ્યાત છે. ભેંસ કઈ પ્રખ્યાત? તો કે જાફરાબાદી અમરેલીમાં બરોબર છે. મત્સ્ય ઉદ્યોગ અને શિયાળ બેટનું મંદિર એ પ્રખ્યાત છે. અલ્ટ્રાટેક સિમેન્ટ આદિત્ય બિરલા ગ્રુપ કોવાયા ખાતે આવેલું છે. આફ્રિકાથી આવેલ સિદ્દી કોમના લોકો ધમાલ નૃત્ય કરે છે. સિદ્દી કોમના લોકો છે ધમાલ નૃત્ય કરે છે. તો અમરેલીમાં છે ક્યાંથી આવેલા છે? તો કે આફ્રિકાથી. રાજુલા કોટેજ ઉદ્યોગ અલ્ટ્રાટેક સિમેન્ટ અને સાંચ બંગલો છે અમરેલી ખાતે. કે લાલનો જન્મ એટલે કાંતિલાલ વોરા બગસરા ખાતે જાદુગર તરીકે ઓળખાય છે. કાંતિલાલ વોરા બગસરા લાલનો જન્મ થયો છે. ભોજા ભગતનું ગામ છે એ અમરેલીનું ફતેહપુર છે. ભોજા ભગતનું ગામ છે અમરેલીનું ફતેહપુર છે. ભોજા ભગત કોણ છે? તો કે સંત જલારામના ગુરુ. વેલનાથની સમાધિ ક્યાં આવેલી છે? વેલનાથની સમાધિ છે કુકાશાપીરની દરગાહ. વેલનાથની સમાધિ એ ખડખડ એટલે કે કુકાવાવ ખાતે આવેલું છે. ક્યાં આવેલી છે? કુકાવાવ ખાતે આવેલી છે. મિત્રો આ હતો અમરેલી જિલ્લો. લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સુધી પહોંચાડજો જેથી તેઓને પણ લાભ મળી શકે. ધન્યવાદ.